नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में अपने जुनियर क्लार्क परीक्षा अन्वये कॉल लेटर डाउनलॉड करवा विषय विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण आवी ज अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, गुजरात पंचायत सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा जाहेरात क्रमांक GPSSB 2021-22/12 अन्वये जुनियर क्लार्क वहीवटी तथा हिसाबीनी परीक्षा तारीख 9/4/2023 रोज लेवानार छे। तो ते अन्वये कॉल लेटर प्रवेश पत्र हॉल टिकिट डाउनलॉड करवा माटेनी जाहेरात आवी गई छे। तो आ मोबाइल अथवा तो कम्प्यूटर में तमारे जाते ज आ कॉल लेटर कई रीते डाउनलॉड करवो ते अंगेनी संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने जुनियर क्लार्क परीक्षा अन्वये कॉल लेटर क्यारथी डाउनलॉड थशे तथा ते कई रीते डाउनलॉड करी शकाय तेना विशेनी विगतवार माहिती आपने ख्याल आवी जाय। तो चालो હવે આપણે તે જાહેરાત જોતા જઈએ। તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબીની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની આ જાહેરાત ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી છે, જે અંતર્ગત જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબીની સ્પર્ધાત્મક પરીક્ષા 9/2023 રોજ યોજવામાં આવનાર છે અને આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર કમ હાજરીપત્રક કોલ લેટર હોલ ટિકિટ અને તેની સાથેની ઉમેદવાર માટેની સૂચના ઓજસની વેબસાઇટ, તો મિત્રો તમે અહીંયા ઓજસની વેબસાઇટ જોઈ શકો છો ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે। તો જાહેરાત ક્રમાંક આપણે ઉપર જોઈ ગયા તે મુજબ 12/2021-22 સમર્ગનું નામ છે જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ અને પરીક્ષાની તારીખ છે 9/4/2023 ને રવિવાર, પરીક્ષાનો સમય છે 12:30 થી લઈ અને 13:30 સુધીનો અને કોલ લેટર હોલ ટિકિટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેનો સમયગાળો જોઈએ તો મિત્રો 31/3/2023 રોજ બપોરના 13 કલાકથી આ કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયેલું છે, જે તારીખ 9/4/2023 સુધી 12:30 સુધી ડાઉનલોડ કરી શકાશે। તો મિત્રો, આ પ્રમાણે આ સમયગાળા દરમિયાન ખાસ કરી અને ઉમેદવારોએ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લેવા માટે વિનંતી છે। આ ઉપરાંત અહીંયા સૂચનાઓ પણ આપવામાં આવેલી છે કે ઉમેદવારે કોલ લેટર પ્રવેશપત્ર ઉપરની તેમજ પાછળની આપેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી અને ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને ઉપરોક્ત રીતે ઉપરોક્ત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલ લેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય છે તે પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહીં। તો ખાસ કરી અને આ પ્રવેશપત્રની પ્રિન્ટઆઉટ મેળવી લેવાની રહેશે, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી અને જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફિસમાં ફી ભરેલી હોય તેમ છતાં કોઈ કારણસર કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો તેવા સંજોગોમાં તે ઉમેદવારોએ છે તે પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ અને ઓનલાઈન અરજીની પ્રિન્ટ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ અને ઉમેદવારનું કોઈ પણ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તારીખ 7/4/2023 સુધીમાં કચેરી કામકાજના દિવસે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે। તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ ખાસ આ સૂચના ધ્યાન રાખવી કે પોતાનો કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ લઈ અને તારીખ 7/4/2023 સુધીમાં કચેરી સમય દરમિયાન મંડળની કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે। તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે આ જે જુનિયર ક્લાર્કની પરીક્ષા આવી રહેલ છે તે અન્વયનો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય। તો મિત્રો, તેના માટે હું તમને સૌપ્રથમ બ્રાઉઝર પર લઈ જઈશ, અહીંયા આપણે ઓજસ લખી લઈશું અને સર્ચ કરી લઈશું। જેવા આપણે ઓજસ લખી અને સર્ચ કરશું એટલે આ પ્રમાણે ojas.gujarat.gov.inની જે પહેલી જ વેબસાઇટ છે તે આપણને જોવા મળી જશે। તો આ પહેલી જ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અથવા તો તમે એડ્રેસ બારમાં સીધા જ અહીંયા ojas.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ પ્રમાણેની ઓજસની વેબસાઇટ ખુલી જશે,
ત્યાર પછી મેનુઓમાં અહીંયા કોલ લેટર અને પ્રેફરન્સનો એક મેનુ છે, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. એમાં બે સબ મેનુઓ જોવા મળશે, જેમાં પહેલો મેનુ છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ અહીંયા સિલેક્ટ જોબનો ડ્રોપ ડાઉન લિસ્ટ છે, તો અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી આપણે જે જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબીની જાહેરાત જોવા મળે છે તો તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછીનું બોક્સ છે તે આ બોક્સમાં આપણે કન્ફર્મેશન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે, અને ત્યારબાદ નીચેના બોક્સમાં આપણે જન્મ તારીખ ટાઈપ કરી લેવાની રહેશે. અને આટલી વિગત દાખલ કરી લીધા પછી અહીંયા પ્રિન્ટ કોલ લેટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, અહીંયા હું ખાસ જણાવવા માગીશ કે જો તમને કન્ફર્મેશન નંબર ખ્યાલ ન હોય તો અહીંયા તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરવાનું જે સૂચના છે તે સૂચના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અને ત્યાંથી તમે તમારો કન્ફર્મેશન નંબર જાણી શકશો. તો ચાલો મિત્રો, હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી હું આ કોલ લેટર ડાઉનલોડ કરું છું. તો આ પ્રમાણે મિત્રો, વિગતો દાખલ કરી લીધા પછી પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે, અને જો તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં પોપઅપ બ્લોક હશે તો તેને એલાવ આપવાનું રહેશે, અને ત્યાર પછી જ આ કોલ લેટર ખુલી શકશે. તો આ પ્રમાણે મિત્રો, તમે જોઈ શકો છો કે મારો જે કોલ લેટર છે તે મને જોવા મળી રહ્યો છે. તો અહીંયા આ પ્રમાણે કોલ લેટર જોવા માંગશે, અહીંયા તમારો કન્ફર્મેશન નંબર જોવા મળી જશે, ત્યારબાદ અહીંયા નીચે ઉમેદવારનું નામ સરનામું જોવા મળી જશે, અને તેના નીચે અહીંયા બેઠક નંબર કેટેગરીની વિગત જોવા મળી જશે, અને નીચે જે ટેબલ આવેલું છે તે ટેબલમાં તમારું પરીક્ષા કેન્દ્રનું નામ સરનામું જોવા મળશે, તેનો રૂમ નંબર જોવા મળી જશે, પરીક્ષાનો સમય જોવા મળી જશે, પરીક્ષાની તારીખ અને પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થવાનો સમય, આમ તમામ વિગતો જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો, તમે સ્ક્રોલ કરશો એટલે નીચે ઉમેદવાર માટેની સૂચનાઓ પણ જોવા મળી જશે. તો આ પ્રમાણે મિત્રો, કોલ લેટર જોવા મળશે તેની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે, અથવા તો તમે તમારા મોબાઈલમાં જો ડાઉનલોડ કરતા હોય તો તેને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી અને કોઈપણ ઝેરોક્સની દુકાને જઈ તમે આ કોલ લેટરને પ્રિન્ટ આઉટ કરાવી શકો છો. તો મિત્રો, આશા રાખું કે જુનિયર ક્લાર્ક વહીવટી તથા હિસાબીની પરીક્ષા માટે કોલ લેટર જે પ્રિન્ટ કરવાનું ચાલુ થઈ ગયેલું છે, તો તે કઈ રીતે ડાઉનલોડ કરવો અને પ્રિન્ટ આઉટ લેવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.